ધોરાજીમાં ફરી નગરપાલિકા દ્વારા 15 જેટલા વાલ્વ રિપેર કરવાની કામગીરી કરવાની હોવાથી ભર ઉનાળે પાણી વિતરણ બંધ રહેશે। ફોફર ડેમની મુખ્ય પાઇપલાઇન રિપેરિંગ માટેની કામગીરીને લઈને ભર ઉનાળે નગરપાલિકા દ્વારા શહેરમાં પાણી વિતરણની વ્યવસ્થા 15 દિવસ સુધી બંધ રાખવામાં આવી છે, જેથી સમગ્ર ધોરાજીમાં રહેતા 2 લાખ જેટલા લોકોને 15 દિવસ સુધી પીવાનું પાણી નહીં મળે। તેમજ કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર ધોરાજી નગરપાલિકાએ 15 દિવસ સુધી પાણી વિતરણ બંધ કરી દેતા લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। હાલમાં ધોરાજી નગરપાલિકામાં પાણીના પ્રશ્ન બાબતે અમને પણ ઘણી રજૂઆતો મળી છે। એમાં ફોફર ડેમથી જે આપણો પાણીનો મૂળ સ્ત્રોત છે ત્યાંથી લઈ જે ડીઆઈની લાઈન આવે છે આપણા સમ સુધી, એમાં ટોટલ 30 વાલ જેટલા વાલ છે। એમાંથી 10 વાલ ખરાબ સ્થિતિમાં છે અને 4 વાલ જે હતા એમાંથી પાણી લીકેજનું ફરિયાદો મળી હતી, જે આધારે અમે તાત્કાલિક પગલાં લઈ અને 4 વાલ તુરંત રિપેર કરવા માટે અને 10 વાલને સમારકામ કરવા માટે વર્ક ઓર્ડર આપી દીધેલ છે। આ બાબતે કામ પણ ચાલુ થઈ ગયું છે અને કામ ચાલુ હોવાને કારણે થોડુંક પાણીનો જે આવતો સ્ત્રોત હોય છે, જે આપણે સંપમાં જે પાણી આવે છે એ થોડું ઓછું આવતું હોય છે, જેના લીધે લોકોને અગવડ ન થાય એના માટે અમે જાણ પણ કરી છે રિક્ષા દ્વારા અને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા કે થોડોક ટાઈમ આ પાણીનો પ્રશ્ન રહે ઓછો આવવાનો।